સબસ્ક્રાઇબ કરો ઇટ્યુશન ગુજરાતી યુટ્યુબ ચેનલને અને સાથે બેલ બટન દબાવી ઓલ નોટિફિકેશન કરો એજ્યુકેશન રિલેટેડ વિડીયો સૌથી પહેલા જોવા માટે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમસ ગોસ્વામી, સ્વાગત કરું છું આપ સૌનું આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે થંબનેલ છે તેના પરથી તમને એવું લાગ્યું હશે કે આ કઈ રીતે પોસિબલ છે કે તમે 5 મિનિટની અંદર પ્રશ્નનો જવાબ આખો કરી શકો, એ પણ કમ્પ્લીટલી અને એ પણ કાયમી માટે. મતલબ કે આ કોઈ ગોખણપટ્ટી રટ્ટા સિસ્ટમ નથી, આ તો પરીક્ષાની અંદર યાદ રાખવાની શીખવાની કળા છે, ગોખવાની નહીં શીખવાની કળા છે. તો કઈ રીતે તમે કરી શકો, આજના વિડીયો પૂરો જોજો દોસ્તો. હું તમને સંપૂર્ણપણે સમજાવીશ કે કોઈ પણ પ્રશ્નનો જવાબ પાકો કરતી વખતે કઈ રીતે એવી રીતે તમે પાકો કરશો, એવી રીતે સિસ્ટમ બનાવશો, તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ગમે એટલો અઘરો લાગતો હોય, ગમે એટલો અટપટો લાગતો હોય, પણ તમે એને ચૂટકીમાં પાકો કરી લેશો. તો શરૂ કરશો આપણે વિડીયો ઉપરને દોસ્તો. તો સૌથી પહેલું કામ, માનો કે કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે જયારે પાકો કરવા બેસો ત્યારે પહેલું કામ જે કરીએ ને આપણે એને પ્રી ટાસ્ક જેને આપણે કહેતા હોય છે. તો કોઈ પણ પ્રશ્નનો જવાબ પાકો કરતા પહેલા, એટલે કે એને યાદ રાખવાની જે સિસ્ટમ છે ચાલુ કરતા પહેલા, એક થોડુંક એક કામ તમારે આગળ કરવું પડશે. એના પછી તમે જે જવાબ પાકો કરશો એટલે તરત જ પાકો થઈ જશે. તો શું છે એ ટ્રિક? તો સૌથી પહેલું કામ એ કરવાનું કે કોઈ પણ પ્રશ્ન એની રકમને હંમેશા માટે બે વખત વાંચવાની છે. કેટલી વખત વાંચવાની છે? બે વખત. તમે બધા શું કરો છો? સીધો જવાબ વાંચો છો પણ રકમ ક્યારે વાંચતા નથી. પેલા તો પ્રશ્ન વાંચો, બે વખત પ્રશ્ન વાંચવાનો છે. એ વાંચ્યા પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, જે કદાચ તમને બહુ વિચિત્ર લાગશે દોસ્તો, મને ખબર નથી લાઈક ડિસલાઈક કે તમે શું કહેશો, પણ જે લોકો આ ટ્રિક ઉપર કામ કરશે એને જરૂર ગમશે અને જરૂર સફળ થશે. હવે કોઈ પણ પ્રશ્નનો જવાબ પાકો કરતા પહેલા એ પ્રશ્ન હશે ને, અને બે વખત વાંચી લીધા પછી તમારે એ પ્રશ્નને ટેક્સ્ટબુક ની અંદર ફાઇન્ડ આઉટ કરવાનો છે. શું કીધું મેં તમને? કે પાઠને રિલેટેડ ટેક્સ્ટબુક ની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. મતલબ કે એ જે પ્રશ્નની લાઇનિંગ હોય છે, પછી કોઈ પણ પ્રશ્ન હોય છે એને ટેક્સ્ટબુક ની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે કઈ જગ્યાએ છે. તો એ તો તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ કયા પાઠનો પ્રશ્ન છે, એના પછી તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ કયા પાઠની અંદર કયા ટોપિકની અંદર આવે છે, એટલે તમારે એને શોધવાનો છે. જ્યારે તમને ટેક્સ્ટબુકની લીટી મળી જાય, ટેક્સ્ટબુકની અંદર પ્રશ્નનો આ એ લીટી જે લાઇનિંગ હોય છે મળી જાય કમ્પ્લીટલી, પછી તમારે એની નીચે જેનું મટીરિયલ હોય છે ને એ તમારે થોડું નજર મારવાનું છે. પણ કઈ રીતે? આમ હોઠ ફફડાવ્યા વગર. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે દોસ્તો જવાબ પાકો કરવા માટે. હોઠ ફફડાવ્યા વગર ફક્ત આંખોથી નજર મારવાની છે. મતલબ કે અત્યાર સુધી તમે પ્રશ્ન પાકો કરતા નથી, ફક્ત નજર મારો છો. જેને આપણે કહીએ ને એક વખત હું નજર મારી લઉં જવાબ ઉપર, એ રીતે હવે તમારે એ જે એની જે લખાણ હોય છે 5 લીટી 6 લીટી કે 10 લીટી, બસ ખાલી નજર મારવાની છે. હવે જેવો તમે ફાઇન્ડ આઉટ કરી લીધો લીટી અને નજર મારી લીધી એના પર દોસ્તો, એના પછી તમારે શું કરવાનું છે એક વખત નજર મારી લીધા પછી? તો કે હવે એની અંદર એવા અમુક શબ્દ હશે કે જે તમારા માટે એકદમ લોકલી લેંગ્વેજ ના હશે, મતલબ કે ડેઈલી તમે રૂટીન યુઝ કરતા હોય એ ટાઈપના શબ્દ હશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, દરેક વ્યક્તિ માટે આ અલગ અલગ હોય છે. ઘણા લોકો પોઈન્ટ આઉટ આપતા હોય છે તમને ક્લાસીસમાં, સ્કૂલની અંદર કે પ્રશ્નની અંદરથી પોઈન્ટ્સ આપે. પોઈન્ટ્સ દોસ્તો પાકા કરવા બહુ અઘરા લાગે છે, કેમ કે દરેક વ્યક્તિ માટે પોતાની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. તમારે શું કરવાનું છે કે તમને જે શબ્દ ગમતા હોય એવા દરેક જે લીટી હોય છે એમાં, જવાબની જે લીટી કહીએ ને આપણે, એમાં દરેક તમને જે પસંદ આવે એવા શબ્દને જ હાઇલાઇટ કરવાના છે. તમારા માટે અલગ એક બુક્સ એની અલગ બનાવવાની, ઉપર પ્રશ્નની રકમ લખવાની અને તમને જે પસંદ આવતા એ પોઈન્ટ ત્યાં લખવાના, પણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. હવે આટલું કામ કરી લીધા પછી તમારે શું શું કર્યું? તો કે પેલા તો પ્રશ્ન વાંચ્યો બે વખત, પછી એના ફાઇન્ડ આઉટ કર્યો, પછી એના પોઈન્ટ તમને જે પસંદ આવતા હતા એ નાના નાના પોઈન્ટ જેને આપણે કીવર્ડ્સ કહીએ, એ કીવર્ડ્સ તમે કાઢ્યા અને એને રાઇટ ડાઉન કર્યા. દરેકના અલગ અલગ, મતલબ કે પ્રત્યેક પોઈન્ટ માંથી એક એક બે વર્ડ્સ તમે લીધા હશે, બરોબર. હવે દોસ્તો તમે પછી નવનીત હોય કે ગાઈડ હોય, ડાયજેસ્ટ, કોઈ પણ પ્રકારનું મટીરિયલ જેમાંથી તમારે જવાબ પાકો કરવો હોય તે જગ્યાએ જઈ અને ઓલા પોઈન્ટને અનુરૂપ તમારે વાંચન કરવાનું છે, પરંતુ ફરી પાછું હોઠ ફફડાવ્યા વગર, એટલે કે આંખોથી જ વાંચન કરવાનું છે. આ રીતે તમારે એનું વાંચન કરી જવાનું છે, પણ સમજવાની કોશિશ કરવાની છે. ક્યારેય પણ એ ધ્યાન રાખવાનું કે મગજમાંથી મુદ્દો કાઢી નાખવાનો કે મારે જવાબ પાકો કરવો, મારે જવાબ પાકો કરવો, તો થશે જ નહીં. તમારે જવાબ પાકો એ નહીં, બસ હું ખાલી વાંચવા માંગુ છું, મગજને એકદમ ફ્રી રાખવાનું. બસ આ રીતે તમે દોસ્તો આટલું કર્યા પછી, મેં કીધું ને કે પોઈન્ટ લખી લીધા પછી 5 મિનિટની અંદર, ફક્ત 5 જ મિનિટની અંદર તમે નજર મારશો એની અંદર, એટલે એકો એક અંદર તમારા મગજની અંદર છપાઈ જશે. દોસ્તો મેં તમારી સાથે શું કામ જે કરવાનું કીધું, શું ઇફેક્ટ પડશે ખબર છે? જ્યારે પણ તમે પરીક્ષાની અંદર પ્રશ્ન જવાબ લખો આપશો ને, ત્યારે ઓલું ટેક્સ્ટબુકનું જે પેજ હશે ને તમને નજર સામે દેખાશે, તમારા માઇન્ડ ઉપર દેખાશે. કેમ કે તમે પ્રશ્ન પાકો કરવા માટે નહોતું કર્યું, જે વસ્તુ તમે એકદમ ભાર દઈને નથી કરતા ને, મગજ એ વસ્તુ સહજતાથી લે છે. મતલબ કે મગજની અંદર કોન્શિયસ માઇન્ડ જેને આપણે કહીએ છીએ,
એની અંદર સજાગ મગજ જે આપણું હોય છે, ચેતન મગજ, એ ચેતન મગજ ની અંદર જ છપાઈ જાય છે. મતલબ કે પેજ તમને એક્ઝામ સમયે એકદમ યાદ આવશે. પ્રથમ પરીક્ષાની અંદર કે તમારા ક્લાસીસની અંદર, સ્કૂલની અંદર જયારે ટેસ્ટ લેવાશે ત્યારે પ્રેક્ટિકલી ડેમો થઈને સાબિત થશે. તમે આ ટ્રીક એક વખત યુઝ કરો, એક વખત યુઝ કરી આજે તમે આ મેં જે શીખેલું યુઝ કરો અને બીજે દિવસે અહીંયા આવીને કોમેન્ટ કરો કે તમે પાકો કરી શકો છે નહીં. હું 100% ગેરંટી દઉં છું દોસ્તો, પાંચ જ મિનિટની અંદર પ્રશ્નનો જવાબ તમને યાદ રહી જશે. હું જો હજી કહું છું પાકો નહીં, યાદ રહી જશે તમને જવાબ, કે પોઈન્ટ તમને સમજાઈ જશે કે આ પ્રશ્ન જવાબમાં શું કરવાનું. દોસ્તો કોઈ પણ પ્રશ્નનો જવાબ એમાં તમે તમારી રીતે સમજાવી શકતા હોય છે. હું જરૂરી નથી કે કોપી પેસ્ટ કરવાનું હોય, કોઈ પણ ગાઈડ માંથી કોપી પેસ્ટ કરવાનું હોય છે. હા, ટેક્સ્ટ બુકના લખાણને અનુરૂપ તમારે અન્ડરસ્ટેન્ડિંગ એને કરવાનું હોય છે કે સમજાવવાનું હોય છે. તો બસ આજેથી જ આ ટ્રીક લાગુ કરી દો, હું ગેરંટી દઉં છું 5 મિનિટમાં જરૂરથી તમે પ્રશ્નનો જવાબ પાકો કરી શકશો. હા, એક વસ્તુ ખાસ, અત્યાર સુધી તમે વિડીયો જોઈ લીધો હોય, વિડીયો ગમતો હોય તમને તો જરૂરથી લાઇક કરજો, નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આ સિસ્ટમ તમને કેવી લાગી મને કમેન્ટ કરવાનું જણાવજો. જે જે લોકોને પ્રશ્ન પાકા કરવામાં તકલીફ પડતી હોય એ પણ નીચે કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે વિદ્યાર્થીઓને કઈ ટાઈપના પ્રોબ્લેમ છે. જેટલા પ્રોબ્લેમ તમે મને કહેશો એટલું સોલ્યુશન હું તમને અહીંયા જરૂરથી આપીશ. આપણે આ ટાઈપના જે વિડીયો જે આપણે એક્ઝામ ટીપ્સ ટાઈપના આપીએ છીએ. તો ઠીક છે, આપણો વિડીયોને એન્ડ કરશું. હવે તમે આ રીતે પ્રશ્ન પાકો કરવાનું શરૂ કરી દેશો. ઠીક છે ફ્રેન્ડ, થેન્ક યુ વેરી મચ, બાય.